ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા સત્રનો અભ્યાસક્રમ શરૂ કરીએ. પહેલા સત્રમાં તમે પ્રકરણ 7 સુધી અપૂર્ણાંક સુધી શીખીને આવ્યા છો. બીજા સત્રમાં દશાંશ સંખ્યાની પ્રકરણ શરૂ કરીએ. અગાઉ આપણે પૂર્ણાંક સંખ્યા પહેલેથી લખતા શીખ્યા છીએ. પૂર્ણાંક સંખ્યા કોઈ પણ લખીએ એના સ્થાન આપણને ખબર છે. એકમ, દશક, સો, હજાર, આ પૂર્ણાંક સંખ્યાઓ છે. એકથી શરૂ થતી બધી, શૂન્યથી શરૂ થતી બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે અને એ દંડ પૂર્ણાંક બને. આપણે અહીંયા આગળ દશાંશ સંખ્યાઓ શીખી છે, એમાં પૂર્ણાંક સાથે અપૂર્ણાંક ઉમેરાય. પૂર્ણાંક અને અપૂર્ણાંકની વચ્ચે જેને આપણે દશાંશ ચિહ્ન કહીએ મૂકવામાં આવે. દશાંશ ચિહ્ન વડે દશાંશ સંખ્યા લખાય એમાં બે ભાગ પડે, પૂર્ણાંક અને અપૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાઓ આપણે શીખ્યા છે, એમાં સ્થાન આપણને ખબર છે, સંખ્યાના સ્થાન જોઈએ. તો અહીં દશાંશ ચિહ્ન પહેલા મૂકીએ, દશાંશ ચિહ્ન, એને આપણે કઈ પણ કહી શકીએ. હવે પૂર્ણાંક દશાંશ ચિહ્ન બે ભાગ પડે, પૂર્ણાંક અને અપૂર્ણાંક. એમાં પૂર્ણાંકની અંદર સ્થાન આવે છે એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ વગેરે. જ્યારે દશાંશ ચિહ્નની પાછળ ભાગ એ અપૂર્ણાંક ભાગ કહેવાય, એમાં સ્થાન આવે છે દશાંશ, શતાંશ, સહસ્રાંશ. પૂર્ણાંક સંખ્યાની અંદર એકમના અંકની ડાબી બાજુ જેમ જેમ જઈએ તેમ દરેક અંકની કિંમત 10 ગણી થતી જાય. જ્યારે અપૂર્ણાંક ભાગની અંદર સંખ્યાને જમણી બાજુ જેમ જઈએ, પોઈન્ટ પછી જમણી બાજુ જઈએ એમ સંખ્યાની કિંમત 10મા ભાગની થતી જાય. આપણે અહીં કોષ્ટક બનાવ્યું છે. કોષ્ટક ઉપરથી દશાંશ સંખ્યાઓ અંકોમાં અને શબ્દોમાં ઝડપથી લખતા વાંચતા શીખી શકીએ, તેમજ દરેક અંકની સ્થાન કિંમત પણ સહેલાઈથી શોધી શકીએ. તો સૌ પહેલા કોષ્ટકનો અભ્યાસ કરેલો, બરાબર. દશાંશ સંખ્યા લખવી હોય તો વચ્ચે દશાંશ ચિહ્ન આવે, દશાંશ ચિહ્નની આગળ છે એ પૂર્ણાંક ભાગ ગણે, દશાંશ ચિહ્નની પાછળ છે અપૂર્ણાંક ભાગ ગણે. હવે સ્થાન જોઈએ તો પૂર્ણાંકની અંદર એકમ, દશક, સો, હજાર, દસ હજાર જેવા સ્થાન આવશે. જ્યારે અપૂર્ણાંક ભાગની અંદર દશાંશ, શતાંશ, સહસ્રાંશ, આગળ જે તો દસ સહસ્રાંશ, લક્ષાંશ એવા સ્થાન આવે. હવે દરેક સ્થાનની સ્થાન કિંમત હોય છે. હવે સ્થાન કિંમત લખીએ તો એકમના સ્થાનની સ્થાન કિંમત 1 થાય. એની ડાબી બાજુ જઈએ તો દશકનું સ્થાન આવે, દશકના સ્થાનની સ્થાન કિંમત એના કરતા 10 ગણી એટલે 10 થાય. એની આગળ જઈએ ડાબી સાઈડ તો સોનું સ્થાન આવે, એની સ્થાન કિંમત 80-10 ગણી 100 થાય. જ્યારે દશાંશ ચિહ્નની પાછળ અપૂર્ણાંક ભાગ છે, અપૂર્ણાંક ભાગમાં સ્થાન આવે છે દશાંશ, શતાંશ, સહસ્રાંશ. હવે એની સ્થાન કિંમત 10મા ભાગની થતી હોય ક્રમશ. અહીંયા દશાંશની સ્થાન કિંમત છે 1/10, શતાંશના સ્થાનની સ્થાન કિંમત થાય 1/100, સહસ્રાંશના સ્થાનની સ્થાન કિંમત થાય 1/1000. હવે આ કોષ્ટકની અંદર કોઈ પણ સંખ્યા આપણે મૂકીએ તો એને વાંચવામાં સરળતા રહેશે. વાંચવું એટલે કે એને શબ્દોમાં લખવાની હોય તો સહેલાઈથી આપણે લખી શકીએ. ઉદાહરણ લઈએ, અહીં એક સંખ્યા કોષ્ટકમાં લખીએ, અહીંયા દશાંશથી
મૂક્યું છે પહેલા ત્રણ અને પાંચ ની વચ્ચે દશાંશ ચિહ્ન છે એમાં ત્રણ પૂર્ણાંક ભાગમાં આવે છે એટલે ત્રણ પૂર્ણાંક હોય છે જ્યારે દશાંશ ચિહ્નની પાછળ પાંચ જે સ્થાનમાં આવે એ સ્થાન વાંચવું પડે તો પાંચ એટલે પાંચ દશાંશના સ્થાનમાં આવેલા છે એટલે પાંચ દશાંશ બોલીશું તો આખી સંખ્યાને આપણે એ રીતે વાંચી શકીશું જો અહીં લખીએ શબ્દોમાં ત્રણ પૂર્ણાંક પાંચ દશાંશ બરાબર એને જે રીતે આપણે વાંચીએ એ શબ્દોમાં લખીએ તો ત્રણ પૂર્ણાંક પાંચ દશાંશ પંચ્યાસી એટલે કે આપણે અંકોમાં આપેલી સંખ્યાને શબ્દોમાં લખીએ બીજી સંખ્યા લખીએ બે દશાંશ ચિહ્ન શૂન્ય સાત આ જે સંખ્યા લખી છે એ દશાંશ સંખ્યા છે દશાંશ ચિહ્ન આવે દશાંશ સંખ્યા થાય એને આપણે શબ્દોમાં લખ્યું હોય તો પહેલા એને વાંચવી પડે તો એને કોષ્ટકના આધારે વાંચવી સરળ પડે તો કોષ્ટકમાં જો તો બે દશાંશ ચિહ્નની પહેલા છે દશાંશ ચિહ્નની પહેલા પૂર્ણાંક આવે તો પોઈન્ટની પહેલા દશાંશ ચિહ્ન પોઈન્ટ પોઈન્ટની પહેલા છે પૂર્ણાંક બોલીશું તો બે પૂર્ણાંક અને છેલ્લો અંક જે સાતમો સ્થાન વાંચો અહીં છેલ્લો અંક સાત સત્તાવીસમાં છે તો સાત સત્તાવીસ બોલીશું તો આખી સંખ્યા વાંચી તો શું બોલાશે બે પૂર્ણાંક સાત સત્તાવીસ બે પૂર્ણાંક સાત સત્તાવીસ નું થાય અંકોમાં આપેલી સંખ્યા શબ્દો પણ લખ્યું તો બે પૂર્ણાંક સાત સત્તાવીસ પંચાસ ત્રીજું ઉદાહરણ લઈએ પાછળમાં ત્રીજી સંખ્યા લખીએ પંદર દશાંશ ચિહ્ન જીરો બે પાંચ કોષ્ટકમાં લખેલા છે આ સંખ્યાને આપણે શબ્દોમાં લખવી હોય કઈ રીતના લખાશે તો એને કોષ્ટકમાં આપણે વાંચી દશાંશ ચિહ્ન પહેલા પંદર લખેલા છે દશાંશ ચિહ્ન પહેલા એ પૂર્ણાંક લખાય એટલે પંદર પૂર્ણાંક બોલાશે પંદર પૂર્ણાંક દશાંશની પાછળ છેલ્લો અંક જે સાંકળ સ્થાન પૂરો પડે અને છેલ્લો અંક પાંચ સહસ્ત્રાંશના સ્થાન પર બરાબર તો સંખ્યા એમ પૂછા છે પંદર પૂર્ણાંક પચીસ સહસ્ત્રાંશ પચીસ સહસ્ત્રાંશ જે રીતે આપણે વાંચીએ એ રીતે અહીંયા શબ્દો લખીએ છીએ પંદર પૂર્ણાંક પચીસ સહસ્ત્રાંશ હવે આ અંકોમાં લખેલી સંખ્યાને આપણે શબ્દોમાં લખતા શીખ્યા કોષ્ટક બનાવીને કોષ્ટકમાં મૂકો તો સરળતાથી ઝડપથી એને આપણે લખતા આવડી જાય શબ્દોમાં વાંચતા પણ આવડી જાય એનથી ઊંધું શબ્દોમાં આપેલી સંખ્યાને અંકોમાં લખવાની હોય તો એક ઉદાહરણ લઈએ બાર પૂર્ણાંક અઢાર સત્તાવીસ અહીંયા શબ્દોમાં સંખ્યા આપેલી છે એને અંકોમાં લખ્યું છે બરાબર એને લખીએ અહીંયા આગળ પહેલા કોષ્ટકમાં મૂકીએ તો અહીંયા આગળ બાર પૂર્ણાંક છે અને પૂર્ણાંક બાદ દશાંશની પહેલા આવે આપણે બાર દશાંશની બાર આગળ લખી દઈએ બાજુ પછી દશાંશ ચિહ્ન મૂકવું પડે પૂર્ણાંક અપૂર્ણાંક જુદો પાડે દશાંશ ચિહ્ન ઉપર એમાં બાર પૂર્ણાંક થઈ ગયો હવે અઢાર સત્તાવીસ છે
સતાંશ એ દશાંશ ચિહ્ન પછી બીજું સ્થાન છે, છેલ્લો અંક એ સતાંશ સ્થાન માં આવવો જોઈએ. એટલે 8000 માંથી 5 સતાંશ સ્થાન માં મૂકીએ અને 1 દશાંશ સ્થાન માં મૂકીએ તો સંખ્યા થશે 12.1857. સીધી રીતે વાંચો તો 12.18 બને, 12.18, પણ છેલ્લો અંક 8 સતાંશ સ્થાન માં હોવો જોઈએ. બીજી એક સંખ્યા લખીએ, બીજી સંખ્યા છે 9.7 સહસ્ત્ર. જે શબ્દોમાં આપેલું છે એને આપણે અંકોમાં લખીએ છીએ, તો અંકોમાં કઈ રીતે લખીશું? તો પહેલા 9 પૂર્ણાંક છે અને પૂર્ણાંક એ દશાંશ ચિહ્નની પહેલા આગળ આવે, પહેલા દશાંશ ચિહ્ન મૂકી દઈએ અને એની આગળ 9 લખીએ, એટલે 9 પૂર્ણાંક છે. હવે 7 સહસ્ત્રાંશ, તો 7 ને સીધા સહસ્ત્રાંશના સ્થાનમાં મૂકવા પડે, સહસ્ત્રાંશના સ્થાનમાં 7 મૂકીએ. હવે સહસ્ત્રાંશના સ્થાનમાં 7 મૂકવાથી આગળ દશાંશ અને સતાંશનું સ્થાન ખાલી છે, ખાલી રહે, તો એ સ્થાનમાં આપણે શૂન્ય મૂકવી પડે. જે સ્થાન ખાલી રહે એમાં શું મૂકી દઈએ? તો સંખ્યા બનશે 9.7 સહસ્ત્રાંશ. સીધું વાંચીએ તો 9.007, તો એને અંકોમાં આ રીતે લખાશે 9.007. 7 સહસ્ત્રાંશ છે, 7 સીધા સહસ્ત્રાંશના સ્થાનમાં આવવા જોઈએ. તો આ કોષ્ટકના આધારે સંખ્યાને શબ્દોમાં આપીએ તો અંકોમાં, અંકોમાં આપીએ તો શબ્દોમાં લખી શકાય. હવે સંખ્યાની અંદર દરેક સ્થાનની સ્થાન કિંમત હોય છે, કે આપણે કોઈ પણ સંખ્યા લઈએ તો એમાં દરેક અંકની સ્થાન કિંમત શોધવાની આવે. તો કોઈ પણ અંકની સ્થાન કિંમત શોધવી હોય તો પહેલા એ અંક કયા સ્થાનમાં આવ્યો છે એ નક્કી કરો અને એ સ્થાનની સ્થાન કિંમત સાથે સંખ્યાને ગોળો. જે અંકની સ્થાન કિંમત શોધવી હોય એ અંકને એ જે સ્થાનમાં આવ્યો છે એની સ્થાન કિંમત સાથે ગોળવાથી સ્થાન કિંમત મળે. ઉદાહરણ લઈએ, આપણે કોષ્ટકમાં પહેલી સંખ્યા છે 3.5, એટલે કે 3.5 દશાંશ. 3.5 દશાંશ પહેલી સંખ્યા છે, એમાં આપણે દરેક અંકની સ્થાન કિંમત શોધીએ. તો પહેલા 3ની સ્થાન કિંમત શોધીએ, ત્રણની સ્થાન કિંમત શોધવી હોય તો પહેલા 3 કયા સ્થાનમાં આવેલો છે, એકમના સ્થાનમાં છે. હવે 3 એકમના સ્થાનમાં છે અને એકમના સ્થાનની સ્થાન કિંમત 1 છે, તો 3ને 1 વડે ગુણવા પડે. એટલે કે 3×1 થાય એટલે 3ની સ્થાન કિંમત બને 3. 3×3 3ની સ્થાન કિંમત 3 થશે. એ રીતે 5ની સ્થાન કિંમત શોધવી, તો પહેલા 5 કયા સ્થાનમાં આવે છે નક્કી કરો. તો 5 દશાંશના સ્થાનમાં આવે છે અને દશાંશના સ્થાનની સ્થાન કિંમત છે 1 દશાંશ. તો જે અંક જે સ્થાનમાં આવેલો હોય એ અંકને એ સ્થાનની સ્થાન કિંમત સાથે ગુણવા પડે એટલે આપણને એની સ્થાન કિંમત મળે. તો 5ની સ્થાન કિંમત શોધવી હોય, 5×10 ની સ્થાન કિંમત છે 1 દશાંશ, એ 1 દશાંશ વડે ગુણવા પડે. હવે અગાઉના પ્રકરણની અંદર તમે અપૂર્ણાંક ભણી રહ્યા છો, અપૂર્ણાંક સરવાળા કર્યું છે, તો અહીંયા આગળ ગુણાકાર કરવો હોય તો અંશ નો સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર થાય,
અહીંયા થશે પાંચ એકા પાંચ અને દસ ના દસ, અહીંયા પાંચમી સ્થાન કિંમત થશે પાંચ દસ. બીજી સંખ્યા છે બે પોઈન્ટ ઝીરો સાત, બે પૂર્ણ સાત સત્તાવીસ, એના દરેક અંગની સ્થાન કિંમત લખ્યો હતો. તો સૌ પ્રથમ બે ની સ્થાન કિંમત લખી, બે એકમના સ્થાનમાં આવેલા છે અને એકમના સ્થાનની સ્થાન કિંમત એક છે, એ બે ગુણાય કરીએ એકા બે, બે ની સ્થાન કિંમત બે થાય. પછી શૂન્યની સ્થાન કિંમત, હવે શૂન્ય કોઈ પણ સ્થાનમાં આવેલા હોય એની સ્થાન કિંમત શૂન્ય થાય. શૂન્ય પૂર્ણાંક ભાગમાં હોય કે અપૂર્ણાંક ભાગમાં હોય કોઈ પણ સ્થાનમાં આવેલા હોય પણ શૂન્યની સ્થાન કિંમત શૂન્ય થાય, કારણ કે શૂન્ય સાથેનો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય જ બને. શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો પરિણામ શૂન્ય જ આવે, શૂન્ય સ્થાન કિંમત શૂન્ય જ થાય. હવે સાતની સ્થાન કિંમત લખી, તો પહેલા કોષ્ટકમાં સાત કયા સ્થાનમાં આવે છે, સત્તાવીસના સ્થાનમાં આવે છે, અને સત્તાવીસના સ્થાનની સ્થાન કિંમત એકસો આવશે. તો સાતને એકસો આવશ વડે ગુણીએ તો સાતની સ્થાન કિંમત મળે. સાતની સ્થાન કિંમત શું થયું, તો એક ગુણ્યા સાત ગુણ્યા એકસો આવશે, અહીંયા અંશનો સાથે ગુણાકાર કરે તો સાત એકા સાત અને સીધમાં સો એમ ગુણ્યા કરશે સાત સો આવશ થાય. પછીની સંખ્યા લઈએ, એમાં છેલ્લી સંખ્યા લઈએ નવ પોઈન્ટ ઝીરો ઝીરો સાત, આમાં દરેક અંકની સ્થાન કિંમત લખવી હોય તો કઈ રીતના નક્કી કરશો, તો સૌ પહેલા નવની સ્થાન કિંમત નક્કી કરીએ. નવ દશાંશની પહેલા એટલે પૂર્ણાંક ભાગમાં છે, એટલે પૂર્ણાંક ભાગમાં એકમ દશાંશો એવા સ્થાન છે એમાં એકમના સ્થાનમાં નવ આવેલા છે, તો નવની સ્થાન કિંમત નવ ગુણ્યા એક, નવ રહેશે નવ એકા નવ. પછી હમણાં વાત કરીએ પ્રમાણે શૂન્ય કોઈ પણ સ્થાનમાં આવેલો હોય શૂન્યની સ્થાન કિંમત શૂન્ય થાય, કારણ કે કોઈ પણ સંખ્યા સાથેનો શૂન્યનો ગુણાકાર શૂન્ય જ આવે, તો શૂન્યની સ્થાન કિંમત શૂન્ય, શૂન્ય સ્થાન કિંમત શૂન્ય રહેશે. હવે સાતની સ્થાન કિંમત લખી છે, તો સાતની સ્થાન કિંમત તો પહેલા સાત કયા સ્થાનમાં આવે છે, તો સાત કોષ્ટકની અંદર દેખાય છે સહસ્રાંશના સ્થાનમાં આવેલા છે. હવે સહસ્રાંશના સ્થાનની સ્થાન કિંમત એક હજાર આવશે, સહસ્ર એક હજાર, એક હજાર આવશે, તો સાતને એક હજાર અંશ સાથે ભરવા પડે, તો સાત ગુણ્યા એક સહસ્રાંશ લઈએ, સાત એકા સાત છેદમાં હજાર રહેશે, સાતની સ્થાન કિંમત સાત હજાર અંશ થશે. આ રીતના સ્થાન કિંમત શોધે કોષ્ટક ઉપરથી શોધી, બરાબર સ્થાન કિંમત દરેક સ્થાનની સ્થાન કિંમત હોય છે, ટૂંકમાં સંખ્યાની અંદર દરેક અંકની સ્થાન કિંમત શોધવી હોય તો એની સ્થાન કિંમત સાથે જે સામાન્ય સ્થાનની સ્થાન કિંમત સાથે ગુણો ભાગ. અગાઉ કીધું પૂર્ણાંક ભાગની અંદર સંખ્યા સ્થાન કિંમત દસ દસ ગણી થતી જાય, અને અપૂર્ણાંક ભાગની અંદર સ્થાન કિંમત દસમા ભાગની થતી જાય. સીધું સ્થાન કિંમત કહીએ તો પૂર્ણાંક ભાગમાં આવે તો દસ તો કે હજાર વડે ગુણવા પડે ક્રમમાં, એમ સ્થાન કિંમત મળે. જ્યારે અપૂર્ણાંક ભાગમાં આવેલા હોય તો ક્રમમાં દસ સો કે હજાર વડે આવવા પડે. આ રીતના દશાંશ સંખ્યામાં દરેક અંકની સ્થાન કિંમત નક્કી થાય છે. હવે દશાંશ અપૂર્ણાંકની અંદર સંખ્યાને દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં લખવા, સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે ના લખાય,
એ જોઈએ છે. હવે આ પ્રકરણની અંદર દશાંશ અપૂર્ણાંક ને સાદા અપૂર્ણાંક ફેરવવા અને સાદા અપૂર્ણાંક ને દશાંશ અપૂર્ણાંક માં કઈ રીતે લખાય એ રીત આપણે જોઈશું.